રાજકોટના ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। સદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે। હરિહરસિંહ વાઘેલાને સમાજના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। જાડેજાને નિષ્ક્રિય કરવા માટે કારોબારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે હવે સહદેવસિંહે કોર્ટમાં જવાની ધમકી આપી છે। તમને જણાવી દઈએ કે સહદેવસિંહ જાડેજા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથના છે। યુવાનો મળી અને મારી બિનહરીફ ચૂંટણી કરતા મારું નામ આવ્યું અને મને પ્રમુખ તરીકે ચૂંટ્યો, એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ વચન આપું છું કે જ્યારે પણ સમાજનું કામ કંઈ કાર્ય હશે તો એ કાર્યની અંદર હું જોડાયેલો રહીશ। સમાજ દ્વારા જે હરિહરસિંહ બાપુનું નામ નિમણૂક કરવામાં આવ્યું એ બદલ સૌ વડીલો તથા યુવાનો સાથે મળી બાપુને અભિનંદન પાઠવી અને આ મિટિંગની અંદર સમાજની ચિંતા, સમાજ માટે આગામી સમયમાં સમાજના હિત માટે શું કરવું જોઈએ એવી ચર્ચાઓ આ મિટિંગની અંદર કરવામાં આવી હતી। ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે। રીબડા જૂથ સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માંગી રહ્યું છે, જ્યારે ગોંડલના વર્તમાન ધારાસભ્યોનું જૂથ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે। ત્યારે હવે ટિકિટ વિખવાદમાં ગોંડલમાં નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। માણસો અમારા સમાજમાંથી જે વડીલો અને યુવાનો આવેલા હતા તેમાંથી ઘણા બધાએ મારી વિરુદ્ધમાં આંગળી ઊંચી નથી કરી, છતાં પણ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો આ માટે જરૂર પડે હું કોર્ટના દ્વાર પણ ખખડાવીશ।